આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. રિંગ રોડની માર્કેટમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ગુડ્સ વાહનોમાં પીક આવર્સમાં એન્ટ્રી નહીં. સવારે 9 થી 12 અને સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીમાં બંને બાજુ પર પ્રતિબંધ. થ્રી વ્હીલ ટેમ્પો લોડિંગ રિક્ષા વાન છોટા હાથી ટેમ્પો ટ્રક લોડિંગ ફોર વ્હીલના પ્રવેશ નિષેધ. રિંગ રોડની માર્કેટમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ગુડ્સ વાહનોમાં થ્રી વ્હીલ ટેમ્પો લોડિંગ રિક્ષા વાન છોટા હાથી ટેમ્પો ટ્રક લોડિંગ ફોર વ્હીલના પ્રવેશ અવર જવર તેમજ માલ સામાન ખાલી કરવા સવારે 9 થી 12 અને સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીમાં બંને બાજુ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડી 19મી તારીખથી મંગળવારથી અમલ શરૂ કરવા આદેશ કર્યો છે, જેમાં રિંગ રોડની માર્કેટમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ગુડ્સ વાહનોમાં તેમજ માલ સામાન ખાલી કરવા સવારે 9 થી 12 અને સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીમાં બંને બાજુ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. પ્રતિબંધ દરમિયાન ગુડ્સ વાહનો ઉધના દરવાજાથી સહારા દરવાજા સુધી રિંગ રોડ બ્રિજ ઉપરથી બંને બાજુ અવર જવર કરી શકશે. સ્પીડ ન્યૂઝ 17 સુરત. નમસ્કાર, મેં પ્રશાંત સુંબે, ડીસીપી ટ્રાફિક સુરત. સુરત કે ટેક્સટાઇલ એરિયા મેં જો ટ્રાફિક કા પ્રોબ્લેમ હૈ ઓર રહા હૈ ઉસકે લિયે સીપી સર કી સૂચના સે હમને કુછ સજેશન્સ વહાં પે શુરૂ કરવાએ હૈ. ઇસી સજેશન્સ કા ઓર નિયમન કા એક પાર્ટ તરીકે સે ટેક્સટાઇલ એરિયા મેં જો ખાસ કરકે સલાબતપુરા કા એરિયા આતા હૈ વહાં પે સુબહ 9 થી 12 ઓર શામ કો 6 થી 9 ઇસકે બીચ મેં જો ભી ગુડ્સ કેરિયર વાહન હૈ જૈસે કે છોટા હાથી હૈ ટેમ્પો હૈ યા ફિર ટ્રક્સ હૈ તો ઉનકો અવર જવર કરને કે લિયે રોડ કે ઉપર પાર્કિંગ કરને કે લિયે ઓર અનલોડિંગ ઓર લોડિંગ કરને કે લિયે હમને પરમિશન નહીં દી હૈ. 9 થી 12 ઓર શામ કો 6 થી 9 બંધ રહેગા. ઇસકે બારે મેં સભી ટેક્સટાઇલ એરિયા કે એસોસિએશન કે લોગ ટ્રાન્સપોર્ટ એસોસિએશન કે લોગ उनके साथ एक मीटिंग का आयोजन किया गया था और उस मीटिंग में ये डिसाइड हुआ कि ये 6 घंटे अगर हम बंद रखेंगे तो ट्रैफिक का भारण काफ़ी कम हो सकता है. वैसे तो हमारा पूरे दिन भर का प्लान था सुबह 9 से 9 का, लेकिन जो स्टेक होल्डर्स हैं अलग अलग उनके सजेशंस पे हमने ये टाइमिंग 6 घंटे का ही रखा है. तो मुझे लगता है कि इस जाहिरनामे का जब हम इम्प्लीमेंटेशन बहुत अच्छे से करेंगे तो ट्रैफिक में काफ़ी सुधार आएगा और जो ट्रैफिक जाम का वहाँ पे माहौल हमें मिलता है सुबह और शाम वो थोड़ा सा कम रहेगा. इसके अलावा हम बाकी भी कुछ वहाँ पे चेंजेस कर रहे हैं, जैसे कि हमारी और एसएमसी की टीम साथ में मिलकर किन्नरी सिनेमा का जो चौराहा है वो और कमेरा दरवाज़ा का जो चौराहा है वहाँ पे रीडिज़ाइनिंग का काम चल रहा है. पूरे मार्केट एरिया में जहाँ जहाँ पे पे एंड पार्क दिए हुए हैं उनका एक रिव्यू एसएमसी और ट्रैफिक ब्रांच की तरफ से चल रहा है. पूरे मार्केट एरिया में जहाँ जहाँ पे रिक्शा के लिए पार्किंग नहीं है तो ऑटो रिक्शा के पार्किंग के लिए जो जगह है उसका भी एक रिव्यू चल रहा है और थोड़े दिनों में उसके बारे में भी डिसीजन लिया जाएगा. मुझे लगता है कि इन सभी डिसीजंस के बाद और इनका एनफोर्समेंट सही तरीके से होने के बाद टेक्सटाइल मार्केट एरिया का ट्रैफिक जाम का जो प्रॉब्लम है वो काफ़ी हद तक कम हो जाएगा. बिल्कुल, जाहिरनामा कल से शुरू हुआ है. हम पहले 4-5 दिन सभी लोगों को इसके बारे में अवेयर करेंगे. आपके थ्रू मैं सबको विनंती भी करूंगा कि आप ये जाहिरनामा समझिए, ये आपके लिए है, सूरत के लिए है. और इस जाहिरनामा का 4-5 दिन अवेयरनेस फैलाने के बाद में हम मात्र एनफोर्समेंट के ऊपर आएंगे. इसके लिए अलग से हमारा जो रीजन 2 है जिसके अंडर ये आता है उनके लिए अलग से बंदोबस्त भी दिया जाएगा और बहुत स्ट्रिक्टली हम इसका इम्प्लीमेंटेशन और एनफोर्समेंट करेंगे ताकि जो डिसीजन लिया गया है उसका फायदा रास्ते के ऊपर दिखे.